અને હવે વાત નેવ્યાસી બેઠકો પર છેલ્લી ઘડીના પ્રચારની સાણંદ વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવારનો પૂરજોશમાં પ્રચાર જોવા મળ્યો ઉમેદવાર કનુભાઈ પટેલનો છેલ્લી ઘડીનો પ્રચાર કોળી સમાજને ભાજપને મત આપવા માટે અપીલ કરી સમાજના યુવાનના નાતે કનુ પટેલની વિનંતી અહીંયા જોવા મળી કોળી સમાજ ભાજપ સિવાય અન્યને મત ન આપે એવું કહેતા જોવા મળ્યા પચાસ હજારની લીડ સાથે વિજયનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો ભારતીય જનતા પાર્ટી પોતાનો પ્રચાર એ તેજ કરી દીધેલો છે અને ઉમેદવારો પણ હવે ગ્રુપ મીટિંગો અને ડોર ટુ ડેર કેમ્પેન જે છે તે કરી રહેલા છે ત્યારે આપણે અમદાવાદ જિલ્લાની અંદર છીએ અને અમદાવાદ જિલ્લાની અંદર સાણંદ વિધાનસભા બેઠક ઉપર કનુભાઈ પટેલ એ ચૂંટણી લડી રહેલા છે તેમની સાથે જ વાત કરીએ કનુભાઈ કેવો માહોલ છે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી આ વખતે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ જેપી પી નડ્ડા સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને સી આર પાટીલ સાહેબના નેતૃત્વની અંદર અત્યાર સુધી ગુજરાતની અંદર કોઈ પાર્ટીએ સીટો ના મેળવી હોય એટલી સીટો સાથે ગુજરાતની અંદર પુનઃ સરકાર બનાવવા જઈ રહી છે કનુભાઈ જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે જ્ઞાતિગત સમીકરણોને ધ્યાન લેવાતા હોય છે કોંગ્રેસે પણ જે ઉમેદવાર આપેલો છે આપની જ્ઞાતિનો છે તો પડકાર નહીં સમજતા કારણ કે આ વોટ બેંક છે પરંપરાગત કોંગ્રેસ પોતાની માને છે જી નહીં સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ પણ ભારતીય જનતા પાર્ટી સાથે ખૂબ જ જોડાયેલો છે અને ભારતીય જનતા પાર્ટીએ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સમગ્ર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વએ ભારતીય જનતા પાર્ટીએ કોળી સમાજને પણ ઘણું બજું આપ્યું છે મારે પણ મારા સમાજને એક વાત કરવી છે કે સમગ્ર ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકારોને આવવાની છે દિલ્હીની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને અહીંયા આગળ પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવાની છે તો કોળી સમાજના કોઈ પણ વ્યક્તિએ એમનો મત બગાડવો ના જોઈએ એમનો મત વ્યર્થ ના જાય એના માટે થઈને એક સમાજના યુવાન મને મત આપીને વધુ વિજય બનાવે હું એમને વિનંતીને અપીલ કરું છું કે તેમનો મત એ બાતલ જવાનો છે જો આપણે સમાજનો વિકાસ આપણા સાણંદનો વિકાસને આપણે દરેકે દરેક સમાજને આગળ લઈને વધુ જોઈએ છેલ્લો પ્રશ્ન કેટલી લેટથી કનુભાઈ પટેલ આ બેઠક ઉપર જીતી રહેલા છે સાણંદ વિધાનસભા વિસ્તારની અંદર દરેકે દરેક લોકોનો ઉત્સાહ દરેકે દરેક સમાજના લોકો દરેક વર્ગના લોકો અમારી સાથે છે અને આ વખતે સમગ્ર સાણંદ વિસ્તારની અંદરથી અમે પચાસ હજારથી પણ ઉપર વધારે લીડથી જીતવાનું ટાર્ગેટ છે તો બિલકુલ આ હતા કનુભાઈ પટેલ તેમનું કહેવું છે કે વિકાસના મુદ્દા સાથે ચૂંટણી રણ મેદાનની અંદર ઉતરેલા છે અહીંના જે સ્થાનિક પ્રશ્નો હતા તેનું પણ કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રીએ સમાધાન લાવેલું છે ત્યારે પચાસ હજારથી વધુની મતની લીડ સાથે તેઓ જીત મેળવી રહેલા છે કેમરામેન ખેંગાર રાઠોડ સાથે માકડિયા ન્યૂઝ ન્યુઝી ગુજરાતી સાણંદ આ તરફ ભાજપ ઉમેદવાર જગદીશ પંચાલ